વલસાડના ગાડરિયામાં ત્રણ લૂટારુઓ ચોરી કરવા ઘરમાં ઘુસ્યા પતિ પત્નીએ દાળ અને જીવના જોખમે ઝડપી પાડ્યા પત્નીએ બૂમ કરતા ઘર આખું ગામ ભેગું થયું અને લૂંટારુઓને પોલીસને સોંપ્યા લૂંટારુઓએ ટોમી વડે મકાન માલિક પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કરતા પરિવારજનોએ બે લૂંટારુઓને ઝડપી પાડ્યા વલસાડ નજીક આવેલા ગાડરિયા ગામે એક મકાનમાં મોડી રાત્રે ધાડ તીક્ષ્ણ લઈ લૂંટ કરવા આવ્યા હતા આ પતિ પત્નીએ જીવના જોખમે ઝડપી પાડ્યા હતા અને પોલીસના હવાલે કર્યા હતા આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વલસાડના ધરમપુર રોડ પર આવેલા ગાડરિયા ગામના બસ સ્ટોપ નજીક રહેતા જિગ્નેશભાઈ છગનભાઈ પટેલના મકાન પર ગત મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ આશરે ત્રણ જેટલા ધાડ પાડવો લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા અને મકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરા પર કપડું નાખી કેમેરા ઢાંકી દીધા હતા અને ઘરના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કર્યો હતો તે સમયે ઘરે જીજ્ઞેશભાઈ તેમના પત્ની અનુબેન માતા શારદાબેન બહેન તનવી અને ભત્રીજો હર્ષ સુતા હતા દાળપાડુએ જિગ્નેશના રૂમમાં જઈને હથિયાર બતાવી જિગ્નેશભાઈના હાથ વારથી બાંધી દીધા હતા તે સમયે તેમના પત્ની બાજુમાં સુતા હતા તેઓ જાગી જતા તેમણે મદદ માટે બૂમો પાડી હતી તે સમયે એક લૂંટારાએ જીજ્ઞેશભાઈની પત્ની અનુનો આઈફોન સિક્સ મોબાઈલ અને સોનાનું મંગળસૂત્ર જૂટવી લીધું હતું અને અનુબેન પર હથિયારથી હુમલો કરવા જતાં જીજ્ઞેશભાઈએ હિંમત દાખવી હાથમાં બાંધેલો વાયર તોડી લૂંટારાઓને બાથ ભરી જમીન પર પાડી દીધા હતા અને બંને પતિ પત્ની હિંમત દાખવી બે લૂંટારાઓને ઝડપી પાડ્યા હતા જેમાંથી એક ઇસમ ભાગી છૂટ્યો હતો અને બે લૂંટારાઓ ઝડપાઈ ગયા હતા જેમને ઘરના અન્ય સભ્યોની મદદથી હાથ અને પગ દોરીથી બાંધી દીધા હતા અને તાત્કાલિક પાડોશીઓ અને મિત્રોને બોલાવી લૂંટારાઓને પોલીસના હવાલે કર્યો હતો આ બનાવ અંગેની જાણ ડીવાયએસપી એમ એન ચાવડા અને રૂરલ પોલીસ મથકના પીએસઆઈ અમીરાજસિંહ રાણાને થતા તેઓ પોલીસ ટીમ લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હાલ તો આ લૂંટારાઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાંના રહેવાસી છે તે જાણી શકાયું નથી અને તેમની સાથે બીજા કેટલા ઈસમો હતા અને કઈ ગેંગના લૂંટારો આવશે તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે ગાડરિયા રહેવાસી મારી ઘરમાં રાત્રે આશરે બે થી ત્રણની વચ્ચે હું અમે ઘરમાં મારા બેડરૂમમાં સુતા હતા એ લોકો ઘરમાં કેવી રીતે એન્ટ્રન્સ થયા અમને ખ્યાલ નથી પણ મને બેડરૂમમાં જ્યાં સુતા હતા તો મને એ લોકો પહેલાં જગાડ્યો જગાડ્યો ને પછી મને કંઈ કંઈ બોલતા ન તમે એટલે મેં થોડા પાછળ હરી રહ્યો ને મારી વાઈફના હાથ પર હાથ મૂકી ગયો એટલે મારી વાઈફ જાગી ગયા એટલે મારે વાઈફે જોરમાં અવાજ કર્યો અવાજ કર્યો ને પછી એટલે એ લોકો મને વાયરથી મારા હાથ બાંધી દેલો પણ મેં મારો હાથ ટાગાત કરીને મતલબ છોડી દીધો અને પછી બંને પકડી દીધા મેં પકડી દીધા અને બંને દિવાલમાં ઢક્કો મારી દીધો એટલે એ લોકો નીચે પડી ગયા નીચે પડી ગયા એટલે મેં ફટાફટ એ લોકોને એક ફેરને પકડીને ખેંચી લાવ્યો દરવા દરવાજા ગાડી અને દરવાજો ખોલી કાઢ્યો દરવાજો ખોલીને પછી એકને મેં દાદા પટે નીચે ફેંકી દીધો એટલે મારો મારો ભાણેજ અંશકુમાર એ મારા અંકલ લોકોને જગાડી આવ્યો એટલે જગાડીને એ લોકો ફટાફટ આવી ગયા એટલે પછી એ રીતે અમે પકડ્યા એ લોકોને કેટલા જણા એ લોકો મારી ઘરની અંદર ત્રણ જણા હતા હવે બહાર કેટલા જણા હતા તો અમને ખ્યાલ નથી એ લોકો ડિસમિસ ટોમી ને પેટ્રોલ એવું લઈને આવેલા હતા એ લોકો પોતા મારો મારા વાઈફનો મોબાઈલ આઈફોન સિક્સ ને મારો વાઈફનું મંગળસૂત્ર પેલા ભાઈ ભાગી ગયા એ લઈને ભાગી ગયેલા છે એ લોકો ના એવું કંઈ નથી રોકડને એવું કંઈ નથી લઈ હુમલો કરેલો હા હુમલો ને એવું લઈને આવેલો હુમલો તો કર્યો પણ મેં એ લોકોને પકડાયેલા એટલે મને વાગું તા નહીં પણ મારી બહેન આવેલી હતી મારી બહેને એમને ટોમી હાથમાં પકડી લીધી